ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, કે જેમાં જિલ્લાના ભાજપ પ્રદેશ અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ પ્રમુખ માનસીભાઈ પરમાર, ઉપપ્રમુખ મંજુલાબેન સુયાણી, મહિલા મોરચા પ્રમુખ નિશાબેન ગોહિલ, મહામંત્રી હેમ્બીબેન જેઠવા, જિલ્લાના પ્રભારી રઘુભાઈ હુંબલ, હર્ષાબેન પૂજારા, ભારતીબેન ચંદ્રાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પને લઈ મહિલા મોરચાના તમામ આગેવાનો સહિત વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં મમતાબેન મિશ્રા, નાથીબેન ઘેલાણા, ભાનુબેન તોતિયા, મંજુબેન આગિયા, જિજ્ઞાસાબેન રાવલ, ભાવનાબેન ગોસ્વામી, હિતલબેન દેવ મુરારી તેમજ ઇન્ચાર્જ રેખાબેન શાહ તથા સવિતાબેન મહેતાએ ભારે જેમત ઉઠાવી હતી. ત્યારે મહિલાઓ માટે યોજાયેલ આ પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો 200 થી વધારે મહિલાઓએ લાભ લીધો હતો. આરોગ્ય સાથે કોઈ પણ ચેડા ન કરે અને વ્યવસ્થિત રીતે મહિલાઓનું ચેકઅપ થાય અને એનું યોગ્ય નિદાન થાય અને યોગ્ય રીતે સારવાર મળી શકે એવા હેતુ થી આ મેડિકલ કેમ્પ નું આયોજન કરે છે. કેટલા ડોક્ટરો આમાં જોડાણા છે, કેટલા લાભાર્થીઓ અહીં જોડાણા છે, ક્યાં સ્થળે આયોજન છે? આજરોજ આપણે વેરાવળમાં ગાયત્રી મંદિરે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને આ ગાયત્રી મંદિર મેડિકલ કેમ્પના આયોજનમાં હું ઇન્ચાર્જ તરીકે છું. મારી સાથે રેખાબેન શાહ સહ ઇન્ચાર્જ તરીકે છે, સવિતાબેન મહેતા પણ સહ ઇન્ચાર્જ તરીકે છે, તેમજ ભાજપ મહિલા મોરચાના તમામ મહિલાઓ હાજરી આપેલ છે, તેમજ આ મેડિકલ કેમ્પનું ઓપનિંગ પણ અમારા જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા તેમજ અમારા પ્રભારી દ્વારા કરવામાં આવેલ છે. કેટલા તબીબો અહીં સેવા આપી રહ્યા છે? અહીંયા મિનિમમ 7 તબીબોએ સેવા આપેલી છે. કેટલા દર્દીઓએ, મહિલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો? આ મહિલા મેડિકલ કેમ્પમાં મિનિમમ 200 થી 250 બેડનો ભાગ લીધો છે. ઝુબેર કકાસિયા સાથે CN24 ન્યૂઝ વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.